कांग्रेस वार्ड नंबर 18 के उम्मीदवारों द्वारा आज भी चुनाव प्रचार को तेज और प्रबल बनाते हुए अपने मत विस्तार में जनसंपर्क साधते हुए फिरनी पर निकल पड़े थे। वडोदरा महानगर पालिका के चुनाव को अब महज गिनती के ही दिन बाकी रह चुके हैं। ऐसे में चुनाव का काउंटडाउन उल्टा शुरू करने के साथ चुनाव प्रचार और ये प्रसार का माहौल भी चरम सीमा पर पहुंच रहा है। वार्ड नंबर 18 कांग्रेस के उम्मीदवारों द्वारा भी लगातार पिछले कई दिनों से चुनाव प्रचार के तहत अपने मत विस्तार में घूमते हुए फिरनी की जा रही है। वार्ड नंबर 18 कांग्रेस के उम्मीदवार वैसे चिराग जवेरी, विजय बुम्बाड़िया, अलकाबेन पंचाल तथा मनीषाबेन पटेल द्वारा आज भी अपने वार्ड नंबर 18 में समाविष्ट मत विस्तार वैसे मंगलेश्वर चौकड़ी से सुरुचि पार्क, निजता, लक्ष्मीनारायण सोसायटी, सोना टेकरी सहित के आसपास के विस्तारों में जनसंपर्क करते हुए फिरनी पर निकल पड़े थे, जहां स्थानिक लोग वैसे मतदारों द्वारा ये कांग्रेस के उम्मीदवारों को अच्छा प्रतिशत दिया था। शिवपुरी लक्ष्मीनारायण मंदिर खाली अवाज सांभळी मलवा आई रहा है, जो उत्साह अमारो उत्साह वधारी रहा है ये बतावे छे कि आजे लोकोनी अंदर एक छुपो आक्रोश छे भारतीय जनता पार्टी मध्ये, कि जे बेरोजगारी, मोंघवारी, आ बधी जे मुसीबतो उभी थई छे अने कोरोनामां लोको थयेला हैरान परेशान अने जे हजार हजार रुपया मासनो दंड अने जे रीते लोको परेशान थई गया एनो एक आक्रोश लोकोना मोढा पर देखाय छे अने सामे चालीने अमने कहे छे कि अमे तमारी पेनलने जीताड़ीशुं, तमने चोक्कस मत आपी दईशुं। એટલે કે હમણાંમાં છૂપો ગુસ્સો એમના દિલમાં સરકાર પ્રત્યે દેખાઈ ગયો છે અને અમારે તો લોકલ વાત છે કે જે રીતે અમે 24/7 180 માફક આ માજલપુર વિસ્તારની અંદર વિકાસની રાજનીતિ કરી છે, અમે આ વિસ્તારની અંદર લગભગ 19 કરોડ કરતાં વધારેના રોડ બનાવ્યા, 12 કરોડ કરતાં વધારેની ગટર અને ગટરની ઇમ્પ્રુવમેન્ટ કર્યું, 7 કરોડ રૂપિયાની વરસાદી ગટરો કરી, લગભગ 8,000 થી 9,000 નાની LED લાઇટો કાઢીને તમામ વિસ્તારોમાં, સોસાયટીઓમાં અને વસાહતોમાં મોટી LED નાખી અને લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરીને અને કામને જ મહત્વ આપ્યું કે જે કહ્યું એ કર્યું અને તેમજ કહેશો એ કરીશું। અમે જ્યારે ગ્રુપ મિટિંગો કરીએ છીએ ત્યારે પણ 500-500, 700-700 માણસની ભેગની ઉમટે છે અને એક જ વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીના હાલના જે પોર્પોટરો છે, જે કલ્પેશભાઈ ને એ લોકો કોરોનાની મહામારીની અંદર હોઈ ગયા હતા, 5 વર્ષમાં અમે એમનું મોડું નથી જોયું, એ કોઈ દિવસ અમારી મુસીબતમાં ઊભા નથી રહ્યા અને આ વિસ્તાર પ્રત્યે જે ઉદાસીનતા દાખવી છે અને લોક સંપર્ક રાખ્યો નથી એનો લોકોમાં આક્રોશ છે અને સાથે સાથે એમનો ભૂતકાળ વર્તમાન જોઈને લોકો શરમ અનુભવી રહ્યા છે કે અમારો જનપ્રતિનિધિ જે છે એ ગોળીબાર કરે, જેલમાં ગયેલો હોય, પાયજામો કાઢી નાખ્યો પ્રતિનિધિ હોય, ત્યારે લોકોએ મન ભરાઈ લીધું છે કે આ વખતે અમારે આવો પ્રતિનિધિ જોઈએ નહીં, એકવાર ભૂલ થઈ બીજી વાર ભૂલ કરીશું નહીં, ત્યારે ચોક્કસ અમને ખાતરી છે કે અમે કરેલા કામો, અમે રાખેલા લોકોનો સંપર્ક, અમે લોકોના સુખ દુઃખમાં બનેલા ભાગીદાર અને માજલપુર વિસ્તારને આખા વડોદરાના 19 વોર્ડમાં 1 નંબર બનાવ્યો છે, જેના માટે લોકો અમને સાથ સહકાર આપે છે અને ખાતરી આપે છે કે આ વખતે આ વિસ્તારની અંદર તમારી પેનલને અમે ચોક્કસ વિજયી બનાવીશું એવી અમને અહીંયા ધારણા આપી રહ્યા છે। એમને જે કીધું તેના પર અમે 3-4 દિવસ અમે રહ્યા છે, 3 દિવસ રહ્યા છે ચર્ચાના, તો એ લોકો છે ને નવી નવી વાતો કરીને, બધી ખોટી ખોટી વાતો કરીને લોકોને ભરમાવાની તૈયારી કરી, અમુક જગ્યાએ તો ક્રિકેટ કીટો અને બધું એ લોકો છે બધું વેચી રહ્યા છે, તો હવે પબ્લિકને ફસાવવાના ધંધા કરી રહ્યા છે। મેં તો એવું જ કહું છું કે પબ્લિક હવે સમજદાર થઈ ગઈ છે અને હવે જાણી ગઈ છે કે કોણ કામ કરે છે અને કોણ નથી કરતું। મારે એટલું જ કહેવું છે કે પબ્લિક 5 વર્ષ તમારે આપવાના છે, તો 5 વર્ષ એવા વ્યક્તિને આલો કે જે કામ કરે છે, એટલે એવા નહીં કે ખાલી થોડા ટાઈમ માટે દેખાશે અને પછી એ 5 વર્ષમાં દેખાય છે। અમારી પેનલને પસંદ કરી છે, ચિરાગભાઈ છે, વિજયભાઈ છે, 108 ચલાવે છે, એ પણ સેવા કાર્યમાં ઘણા જણ છે, એવી રીતે મારી સાથે મારી પેનલમાં મનીષાબેન છે, હું પોતે અલકા પંચાલ છું, બહેનોને લગતી સેવા કાર્યમાં કરીએ છીએ, એટલે આખી પેનલની પસંદગી
બાજુ ઉતારી છે કે આખી પેનલ ચાર મેમ્બર સેવા કાર્ય માટે આગળ છે, તો એ લોકોનું પ્રજા પણ અમને એ ભગવાની માહિતી આપે છે કે અમને તમારી પેનલને પ્રવૃત્તિ જંગી રહી છે. એટલો મારો પર વિશ્વાસ મૂક્યો છે લોકો વચ્ચે. અમે છેલ્લા 5 વર્ષથી રહ્યા છે અને 5 વર્ષથી અમે લગાતાર એ લોકોના પડખે રહીને એમના સુખ દુઃખમાં સહભાગી થયા છે, એમના કામો કર્યા છે. આ ચૂંટણી ખરેખર રોડ, પાણી, રસ્તા, ગટરની ચૂંટણી છે. આની અંદર કેન્દ્ર લેવલને કે સરકારને કોઈ લેવા દેવા નથી. આની અંદર ખરેખર સંપર્ક સીધો કોર્પોરેટર જોડે હોય છે. આજે જે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, જે 3 જણ ભાજપના કોર્પોરેટર હતા, એમના છેલ્લા 5 વર્ષમાં કોઈ નગરમાં દેખા દીધા નથી, કોઈ નગરમાં એક પણ કામગીરી નથી કરી. આજે અમે જ્યારે જ્યાં પણ જ્યાં મિટિંગ કરવા જઈએ છીએ તો ત્યાં સ્વયંભૂ 500 થી 1000 માણસો મિટિંગમાં જોડાઈ જાય છે અને અમને બાંયધરી આપે છે કે આ વખત અમે તમને જંગી બહુમતી જીતાડીશું. પણ આ લોકો જ્યારે પણ મિટિંગ કરવા જાય છે ભાજપના કાઉન્સિલર બધા, તો ત્યારે ત્યાં કોઈ પણ આવતું નથી. ગણ્યા ગાંઠ્યા 5 થી 6 જણ હોય છે કે જે એમના પોતાના જ કાર્યકરો હોય છે. હાલમાં લોકો નગરોમાં હમણાં નવી સિસ્ટમ ચાલુ કરી છે કે ભાઈ કે આવો જમો, તો અમને ત્યાંથી બધા કહેવા આવે છે કે ભાઈ અમને જમાડવા, હમણાં આ લોકો બોલાવે છે કે જમવા બોલાવે છે. નગરે લોકો પ્રોગ્રામ કરે છે જમવાના, પણ નગરવાળા એક વસ્તુ કહે છે કે તમે હમણાં અમને જમવા બોલાયા છે, પણ તમે જ્યારે કોરોના કાળ હતો ખરેખર ત્યારે અમને તમારી જરૂર હતી, ત્યારે તમે ક્યાં ગયેલા? તો ખરેખર એ લોકો જે 500-1000 માણસો જમવાનું બનાવે છે એ પણ બગડે છે. એ લોકોને બ્રિજના નીચે નહીં, આ જે પેલા રસ્તા પર જે લોકો ઊંઘતા હોય એ લોકોને આપવા જવું પડે એવી પરિસ્થિતિ થાય છે. માંડ 25 થી 50 જણ લોકો ત્યાં જમવા જાય છે, એ પણ એમના જે ખરીદેલા કાર્યકરો હોય છે એ જ હોય છે, બાકી બીજું જનતામાંથી કોઈ જવા તૈયાર નથી. આ વખતે જનતા આપણે પોતાનું સ્વાભિમાન ની પડી છે. એ લોકો આ ચૂંટણી કોઈની બીજાની ચૂંટણી નથી, આ જનતાના સ્વાભિમાનની ચૂંટણી છે. આજે આ સ્વાભિમાન જનતાનું જાગી ગયું છે. હવે એ લોકો કોઈના ભરમાવાથી કસ્સામાં આવે નહીં, એ લોકો કોઈના ખાવા પીવાના વાયદામાં નહીં આવે. એ લોકો હવે એક જ વસ્તુ જુએ છે કે 5 વર્ષમાં એમના વચ્ચે કોણ રહ્યું છે, કોણે એમના પડખે એમના સુખ દુઃખમાં સાથ સહકાર આપ્યો છે. એ લોકોને જ લોકો જંગી બહુમતી ચીટાડશે એવી એ લોકોએ બાંયધરી આપી છે. અમને એક જ વસ્તુ કહે છે, તમારે અમારાથી આવવાની જરૂર નહીં, તમે તમારા ત્યાં પ્રચાર કરો. અમે સ્વયંભૂ નીકળીને 21મી તારીખે જબરજસ્ત મતદાન કરીશું અને તમને લોકોને જીતાડીશું. ભારત માતા કી જય. જય ભારત.